ડભોઈ પંથકમાં હાલ પાલિકા દ્વારા સખત પગલાં કોરોના વાયરસને નાથવા માટે લેવાઈ રહ્યા છે પાલિકા તંત્ર દ્વારા નગરમાં ચાલતી માસ મટન અને ચિકનનો વેસ્ટ કચરો જાહેરમાં નાખતા વેપારીઓ અને દુકાનદારોને નોટિસ ફટકારી ઢાલનગર ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવા માટે જણાવાયું છે ગત ગતરોજ જિલ્લા કલેક્ટરના સૂચના અનુસાર જાહેર સ્થળોમાં થૂકું પણ મનાઈ હોય તે અંતર્ગત ચાર લોકો સામે કડક કાર્યવાહી કરી પાલિકા તંત્ર દ્વારા કુલ બે હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારી બીમારી ઘોષિત થતાં ભારત દેશના સરકાર દ્વારા સમગ્ર દેશના લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ પાલિકા અને મહાનગરપાલિકાઓ સાથે બેઠક બાદ કેટલાક સ્વચ્છતા માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં નગરમાં કચરો સફાઈ કરવો જાહેર સ્થળોએ થૂકવું નહીં જાહેરમાં કચરો નાખવો નહીં તમામ વાયરસને નોતરતા તત્વો હોય જે માટે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું જે આધારે ડભોઈ નગરપાલિકા દ્વારા કોરોના વાયરસ બીમારી ન ફેલાય તેની સાવચેતીના પગલે નગરમાં ચાલતી ચાળીસ જેટલી ચિકન મટન માંસની દુકાનોના વેપારીઓને નોટિસ ફટકારવાનો પ્રારંભ કરાયો છે જેમાં પ્રથમ તબક્કામાં ચીફ ઓફિસર એસ કે ગરવાલ તથા શોપ ઇન્સ્પેક્ટર અશોકભાઈ વસાવા અને શિવમભાઈ તડવી દ્વારા ત્રીસ જેટલા દુકાનદારોને જાહેર સ્થળો ઉપર ચિકન મટનનો વેસ્ટ કચરો નાખવો નહીંના તકેદારીના ભાગરૂપે પાલિકાની ડમ્પિંગ સાઇટ ઢાલનગર નજીક આવેલ હોય ત્યાં કચરો ઠાલવા માટે નોટિસ આપી હતી સાથે સાથે જાહેર સ્થળો ઉપર થૂકતા ચારી સમોસામે પણ કાર્યવાહી કરી કુલ રૂપિયા બે હજારના દંડની વસૂલાત કરવામાં આવી છે અને જો કોઈ આ રીતે જાહેરમાં કચરો ફેંકતા કે થૂંકતા જણાશે તો થૂંકવા માટે રૂપિયા પાંચસોનો દંડ વસૂલ કરવામાં આવશે અને કચરો નાખવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નું ચીફ ઓફિસર એસ કે ગરવાલ દ્વારા જણાવાયું છે આજે સમગ્ર દેશ અને દુનિયાની અંદર કોરોના વાયરસનો જે ફેલાવો થઈ રહ્યો છે અને એ ફેલાવો ડભોઈ નગરમાં નહીં ફેલાય તે માટે તકેદારીના પગલાં તરીકે પગલાં લેવા માટે નગરપાલિકાએ સૌપ્રથમ તો નગરની અંદર પત્રિકાઓ વહેંચી અને શું ના કરવું અને શું કરવું એ બાબતનો અમે દ દરેકને પત્રિકા વહેંચીને જાણકારી આપેલી છે જાહેર જગ્યાઓ પર અમે હોર્ડિંગ્સ બેનર લગાવેલ છે અને એ એની અંદર પણ શું ના કરવું અને શું કરવું એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તથા જાહેરમાં જે જાહેરમાં થૂકે પૂરિત્ય બંધ કરવા અથવા તો ખાડો ખોદી અથવા ડંપી સાઈડ પર રાખવા માટે એમની સૂચના આપેલી છે અને જો એ સૂચનાનો અમલ નહીં કરે તો અમે એ દુકાને સીલ મારવા સુધી અને લાયસન્સ રદ કરવા સુધી નહીં અમે એમને નોટિસમાં ઉલ્લેખ કર્યો કરવામાં આવેલ છે આ ઉપરાંત ડભોઈ નગરપાલિકાએ જાહેર જગ્યાઓની સફાઈ દવાનો છંટકાવ કરવામાં આવેલ છે ફોગિંગ કરવામાં આવેલ છે એટલે અને આપના માધ્યમથી હું ડભોઈ નગરના નગરજનોને વિનંતી કરું છું કે હાલમાં જાહેર જગ્યાઓ પર માસ્કનો જાઓ ત્યારે માસ્કનો ઉપયોગ કરો ને અને જ્યારે બહારથી જઈને આવો ત્યારે હાથ મોં ધોઈ અને ઘરે જાઓ એવી વિનંતી કરું છું ડભોઈથી હિતેશ જોશીની રિપોર્ટ સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો